ચાલો બાળકો આજે આપણે ધોરણ નવનો અભ્યાસક્રમ અને કે જે આ વર્ષે જે ત્રીસ ટકા કટ શોર્ટ કરીને આપ્યો છે તો કઈ રીતનું છે ધ્યાનથી સમજી લેજો બરાબર તમારા મનમાં કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે એટલે હું એક શિક્ષક તરીકે તમારી સમક્ષ વિડીયો મૂકી રહ્યો છું ચાલો જોઈએ જુઓ પહેલાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે તમારા પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર એકથી સાત આ વખતે પૂછાવાનું છે બરાબર અને પોયમ કઈ છે એક અને બે યુનિટ આઠ નવ દસ અને અગિયાર એને કાઢી નાખ્યું છે બરાબર અને માત્ર એ લેસન જ કાઢ્યો છે પોએમ નંબર ત્રણ અને ચાર એ એ લોકોએ કાઢી નાખ્યો આ વર્ષ પૂરતું તમારે આટલા આટલા ચાર યુનિટ અને બે પોએમ એની તૈયારી ઓછી કરવાની છે નથી કરે વાંચવું તો જોઈએ જ બાળકો પણ તમે ના કરો તો પણ ચાલી જશે બરાબર સપ્લિમેન્ટરી રીડિંગ છે ડોલ્ફિન તેમાંથી એકથી બાર યુનિટ છે એ બધા મેં લગભગ મોટે ભાગના મૂકી દીધા છે ચેનલ ઉપર એટલે એ પણ તમારે ખાલી જોવાના રહેશે હવે જો બાળકો આમાં છે ને કોઈપણ જગ્યાએ ગ્રામર કટ થયેલું નથી અંગ્રેજી વિષય બાળકો માત્ર ને માત્ર ગ્રામર ઉપર ચાલે એટલે તમારી એમ પણ મહેનત ગ્રામર પર જ હોવી જોઈએ નવમા ધોરણની અંદર કદાચ તમે પહેલી વખત અત્યારે પહેલી એક્ઝામ આપશો બાળકો તો ટેક્સમાંથી તો શું પૂછાય પેરેગ્રાફ હોય સવાલ હોય સવાલનો જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો હોય બરાબર એટલે એ તમારા માટે એટલો ઇસ્યુ નથી તમારા માટે જે ઇસ્યુ છે તે શું છે ગ્રામર છે તો ગ્રામરના બધા જ પોઈન્ટ્સ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ કારણ કે આ વર્ષે કદાચ એ કટ શોર્ટ થયું છે તો આવતા વર્ષે પણ એ લોકોએ ગ્રામર કેમ કટ નથી કર્યું કારણ કે એ લોકોને પણ ખબર છે કે દસમા ધોનની અંદર આખું પેપર ગ્રામેટિકલ આવે છે અને નાઇન્થમાં પણ ગ્રામર છે અને ફંક્શન આવે ડિસ્ક્રાઇબિંગ એક્શનને જે આપણે પરીક્ષા લીધી ને બરાબર એ બધું એઝ ઇટ ઇઝ આવશે જેવું છે તેવું જ આવવાનું છે એટલે કોઈ પણ બાળક એવું માની ના લે કે અંગ્રેજી તમારા માટે ઇઝી તમારા માટે ગ્રામર જ વધારે ને વધારે ઇમ્પોર્ટન્ટ છે તમે ગ્રામરને વધારે પ્રાયોરિટી આપો ચેનલ ઉપર મેં બધા જ વિડીયો છે બાળકો પહેલેથી શરૂઆત કરો ટેન્સીસથી લઈને એક્ટિવ પેસિવથી લઈને કન્જર શન છે તમારું જે એરર છે બરાબર ડિસ્ક્રાઇબિંગ ફંક્શન છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટીથી લઈને તમારા બાકી બધા જે ટોપિક્સ છે એસે છે ઇમેલ છે રિપોર્ટ રાઇટિંગ છે આ બધું જેવું છે તેવું જ આવવાનું છે એમાં કોઈ બદલાવ નથી આવેલો બરાબર એટલે કોઈ બાળક એવું વિચારે કે અમારી મહેનત ઓછી છે તમારી મહેનત એટલી જ છે બાળકો બરાબર અને જે બાળકનું ગ્રામર સારું હોય ને તેને ઇંગ્લિશમાં માર્ક્સ આવે આવે ને આવે છે નવમાં ધોરણની અંદર તમને એક બહુ મોટો ચાન્સ મળ્યો છે કે તમે જો ઈચ્છો ને તો તમારું ગ્રામર અહીંયા આમ સારામાં સારું કરી શકો છો અને ગ્રામર બાળકો પ્રેક્ટિસથી આવે છે તમે જે બી ટોપિક ભણો છો એ ટોપિકના રિલેટેડ તમે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરો માની લો કે આર્ટિકલ્સ હોય આર્ટિકલ જો આર્ટિકલ જોયા પછી એની ખા ખાલી જગ્યા એક ની કરો બેટા એ પચાસ સો બરાબર સો બસો પાંચસો કરો બરાબર જેથી કરીને તમારામાં ઇમ્પ્રુવ આવે તમામ ગ્રામરના તમામ ટૉપિકને તમે રિવાઇઝ કરો અને પરફેક્શનમાં લઈ જશો તો ટેન્થમાં તમને બહુ જ ફાયદો થશે ઓકે તો તમે મારી વાત સમજાઈ ગઈ હશે એ બદલ હું તમારો આભાર